બગસરામાં લોકસભાના ઉમેદવાર અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીના સમર્થનમાં ધારાસભ્ય જેવી કાકડિયાએ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવીને ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવેલ, જેમાં કોંગ્રેસ આગેવાનો સહિત કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, ત્યારે જંગી બહુમતીથી જીતાડવામાં આવે તેવું આહવાન કરવામાં આવેલ. અમરેલી જિલ્લાના બગસરાવાળા લોકસભાના ઉમેદવાર અને વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવેલ. આ તકે નવીનચંદ્રભાઈ રવાણી, માજી ધારાસભ્ય ઠાકરસિંહભાઈ વેતલિયા સહિત ઉપસ્થિત રહીને ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલ અને બગસરાના વિજય ચોક ખાતે દીપ પ્રગટાવીને 1000 ઉપરની જનમેદની વચ્ચે કોંગ્રેસ કાર્યકર્તાઓ સભા સંબોધેલ છે. ત્યારે હાલ કોકિલાબેન કાકડિયાએ ભાજપ પર આકરા પ્રહાર કરીને ભાજપ સરકારને આડે હાથ લીધેલ છે. ત્યારે હાલ બગસરાધારી બાયપાસ પાસેથી એક જંગી બાઇક રેલીનો કોંગ્રેસ કાર્યકર્તાઓ યોજાયેલ છે, જે બગસરા શહેરના રાજમાર્ગો પર ફરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પહાર કરેલ, તેમજ ઘોકુરપરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સૂતર આંટી પહેરાવેલ છે. ત્યારે હાલ ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ પૂરા જોશથી વાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં અનેક નામોની ચર્ચાઓ પછી વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની કોંગ્રેસ પાર્ટીએ લોકસભાના ઉમેદવાર જાહેર કરતા સમગ્ર અમરેલી જિલ્લામાં આનંદ સવાયો હોય છે. ત્યારે અમરેલીની ધારાસભા સીટ ઉપરથી 3 દિગ્ગજ નેતાઓને પરાજિત કરનાર પરેશભાઈ ધાનાણીને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડવામાં આવશે તેવો વિશ્વાસ સાથે કોંગ્રેસ આગેવાન કોકિલાબેન કાકડિયાએ જણાવેલ. અશોક મણવર, ZS TV, અમરેલી. વિધાનસભા ધારાસભ્યના ધર્મપત્ની અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સદસ્ય છે. આજે જે લોકસભાની ચૂંટણી છે એ અંતર્ગત આજે બગસરામાં જે જાહેર સભા હતી એમાં ખૂબ જનમેદની હતી અને ખૂબ કોંગ્રેસ પ્રત્યેનો જે માહોલ હતો અને લોકોનો જે જુવાળ છે એમાં જે અમને બોલવાની એક તક મળી છે અને લોકોને સાચો સંદેશો મેં પહોંચાડ્યો છે, ત્યારે હું ચોક્કસ કહીશ કે આ ભાજપની સરકાર છે એ ખોટી અને લોકોને હેરાન કરવાની સરકાર છે. નરેન્દ્ર મોદી પોતાના નામ ઉપરથી આખા દેશને ગુમરાહ કરે છે અને નરેન્દ્ર મોદીને આખું ગણિત એવું છે કે સારા સારા લોકો કોંગ્રેસમાં છે એને પૈસાથી ખરીદી લેવા અને જે સરકાર બનાવી છે અને જે ભાગલા કરાવવા છે. આજે જ્યારે ભાજપની સરકાર નહોતી અને કોંગ્રેસની સરકાર હતી ત્યારે આજના અમારે અમરેલીના જે ઉમેદવાર છે પરેશભાઈ ધાનાણી એ 1 લાખથી ઉપરથી લીડથી જીતશે અને જનમેદની જુવાળ પણ એવો છે અને નારણભાઈ કાછડિયા ચોક્કસ ઊભી પૂછડીએ જાય છે.